નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સફળ જીવનની દિશા ધારા ના પ્રકરણમાં નિશ્ચિત ફળદાયી જીવન સાધના. દાર્શનિક દ્રષ્ટિએ જોઈએ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, માનવ જીવન એક અમૂલ્ય સંપ્રદાય રૂપે જ સ્વીકારવામાં આવે છે. શારીરિક, માનસિક અને આત્મિક ક્ષેત્રમાં એવી એવી અદ્ભુત ક્ષમતાઓ રહેલી છે કે સામાન્ય બુદ્ધિથી તેની કલ્પના કરી શકાતી નથી. જો તેને વિકસિત કરવાની વિદ્યા અપનાવવામાં આવે તથા તેના સદુપયોગની દ્રષ્ટિ મળી શકે તો જીવનમાં લૌકિક તેમજ અલૌકિક સંપ્રદાયો તથા વિભૂતિઓનો અંબાર લાગી શકે છે. મનુષ્યને મનોવાંચિત જ નહીં, દેવોચિત જીવન જીવી શકવા યોગ્ય સાધનો પણ મળેલા છે. છતાં પણ તેને પશુતુલ્ય દિનહીન જીવન એટલા માટે જીવવું પડે છે કે તે જીવનને પરિપૂર્ણ તથા સુવિકસિત બનાવવા માટેના મૂળભૂત તથ્યો તરફ નથી ધ્યાન આપતો, નથી તેના અભ્યાસ કરતો. જીવનની સાચી રીતે જીવવાની કળા જાણવી તથા કલાત્મક રીતે જીવન જીવવાને જીવન જીવવાની કળા કહે છે. આ રીતે કલાત્મક જીવન જીવતા રહીને મનુષ્ય જીવનના શ્રેષ્ઠ જીવન લક્ષ્ય સુધી પહોંચવા માટે અનેક પ્રકારના સદગુણોનો વિકાસ કરવો પડે છે. પોતાની અંદરના અનેક દોષોનું શોધન તથા અનેક સદગુણો, સત્પ્રવૃત્તિઓ તેમજ ક્ષમતાઓનો વિકાસ કરવો પડે છે. તેને વિકસિત અને સુનિયોજિત કરવાની વિદ્યાને જ જીવન સાધના કહેવામાં આવે છે. સાધના એક એવી પ્રક્રિયા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો કદરૂપી વસ્તુ પણ સુંદર સ્તંભ બની જાય છે. એક પથ્થરના ટુકડા પર કલાકાર પોતાની છીણ અને હથોડાની મદદથી તેને આકાર આપવાનો પ્રયત્ન કરે છે અને તેનો પ્રયાસ જ્યારે સફળ બને છે ત્યારે તે ટુકડો એક સુંદર મૂર્તિનું રૂપ ધારણ કરી લે છે. મનુષ્યનું જીવન પણ કલાની મદદથી પથ્થર મારતી મૂર્તિ રૂપાંતરિત કરી શકાય છે અને અણઘડ બેડો વ્યક્તિત્વને સુંદર તથા સુમૃદ્ધ બનાવી શકાય છે. જીવન સાધના દ્વારા મનુષ્યનું વ્યક્તિત્વ મહામાનવ દેવ માનવ જેવું સંક્ષિપ્ત અને આકર્ષણ બનવાનું સંભવ છે. જીવન સાધના આજના સંશોધનનો સૌથી મહત્વનો વિષય છે. હવે પહેલા જેવી પરિસ્થિતિઓ કે મનસ્થિતિ નથી. શાશ્વત સિદ્ધાંતોને આજના વાતાવરણમાં કઈ રીતે વ્યવહારિક બનાવી શકાય તે અસાધારણ અને અદ્ભુત કાર્ય છે. કારણ કે વિદ્યા, ઉદ્યોગ, શિક્ષણ, વિકાસ, પરંપરાઓ વગેરે મળીને આવું વાતાવરણ બનાવ્યું છે કે તેનાથી એક નવી સંસ્કૃતિનો જન્મ લીધો છે. મોટા ભાગના લોકો તેનાથી માત્ર પ્રભાવિત જ નથી થયા, ટેવાઈ ગયા છે. એ આપણી નજર સમક્ષ વિલાય સીતા અહમનીયતા, અનાસ્તા, ઉષ્કલંતતા, દૂરતતા જેવી દુષ્ટ પ્રવૃત્તિઓને ચતુરતા અને સંપત્તિના સન્મયોથી એવું વાતાવરણ તૈયાર કર્યું છે કે જેથી સાપે છછુંદરગરિયા જેવી સ્થિતિ પેદા થઈ છે. ન ગળી શકાય, ન બહાર કાઢી શકાય. જીવનની દ્રષ્ટિએ નિષ્ફળ, માનવતાની દ્રષ્ટિએ ખામીયો, વ્યક્તિત્વની દ્રષ્ટિએ ભોવડ તથા આંતરિક દ્રષ્ટિએ અશાંત મનુષ્યની ચારેય બાજુ ભરમાર છે. તેનું એક કારણ છે જીવન જીવવાની કળાથી અજાણ હોવું, જીવન સાધનાની ઉપેક્ષા કરવી. જીવન લાગતો લાખો કરોડો લોકો જીવે છે, તેને જીવવું જ પડે છે. પરંતુ જીવન જીવવાની કળાથી અજાણ હોવાના, જીવન સાધનાની ઉપેક્ષા કરવાના કારણે તે એક લાચારી બની જાય છે. જે માનવીય સમુદ્રના તળિયા સુધી પહોંચી જાય છે, ચંદ્રમા સુધી ઉડીને જઈ શકે છે, તે ઈચ્છે તો સુખ શાંતિમય અને ગૌરવપૂર્ણ જીવન પદ્ધતિ પણ અપનાવી શકે છે, જેના આધારે દરેક સમસ્યાઓને ઉકેલી શકાય છે તથા બધી મુશ્કેલીઓને હલ કરી શકાય છે. જીવન સાધનાનો અર્થ છે પોતાના અણઘડ વ્યક્તિત્વને સુઘડ તથા ઉપયોગી બનાવવું. દરેક વ્યક્તિના મહાન બનાવવાની સંભાવનાઓ
બીજ સ્વરૂપે રહેલી છે. પ્રશિક્ષણ અને અભ્યાસ દ્વારા તેનો વિકાસ કરી શકાય છે. જીવન સાધનામાં જીવન સાધકે ચતુર્વિધ પ્રક્રિયા સંપન્ન કરવી પડે છે. પહેલું, જીવનના વિકાસમાં અવરોધક હોય તેવી અવાંછનીયતાઓને શોધી કાઢવી. બીજું, કુસંસ્કારોને દૂર કરવા. ત્રીજું, જે સદ્ પ્રવૃત્તિઓ અત્યાર સુધી સ્વભાવમાં વણાઈ નથી તેનો વિકાસ કરવો. તથા ચોથું, જીવનની ઉપલબ્ધિઓને પ્રકાશદીપની જેમ સુવિસ્તૃત ક્ષેત્રમાં વિતરિત કરવી દેવી. આ ચાર ચરણો આત્મચિંતન, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસના નામે ઓળખવામાં આવે છે. આ ચાર સાધનોને એક પછી એક નહીં પરંતુ સન્મનિત રૂપે જ અપનાવવા જોઈએ. પહેલું, આત્મચિંતન. આત્મચિંતનનો અર્થ થાય છે પોતાની સમીક્ષા કરવી, તેમાં પોતાના ગુણો તથા દોષોને શોધી કાઢવા અને વર્ગીકૃત કરવા માટે પ્રયત્ન કરવાનો હોય છે. દર્દીની સ્થિતિ જાણવા માટે તેના મળ મૂત્ર તાપમાન લોહી ધમકારા વગેરેની તપાસ કરવામાં આવે છે અને નિદાન કર્યા પછી તે સાચો ઉપચાર કરી શકાય છે. આત્મચિંતન આત્મસમક્ષમાં પણ આ જ ક્રમ છે. તે માટે પોતાની જાતને પ્રશ્ન પૂછવાની અને સાચો ઉત્તર શોધવાની ચેષ્ટા કરવી જોઈએ. આપણે જે દુષ્ટ પડ્યો મને બીજાના નિંદા કરીએ છીએ તેમાંથી કોઈ આપણા સ્વભાવમાં તો વણાયેલી નથી ને? જે વાતને લઈને આપણે બીજાને નફરત કરીએ છીએ તે વાત ક્યાંય આપણામાં તો નથી ને? જેવા વ્યવહાર બીજા પાસેથી આપણા માટે આપણે સાખી શકતા નથી તેવો વ્યવહાર આપણે ક્યાંય બીજાઓ સાથે તો કરતા જ નથી ને? જેવો ઉપદેશ આપણે દરરોજ બીજાને આપીએ છીએ તેને અનુરૂપ આપણું આચરણ છે કે નહીં? જેવી પ્રશંસા અને પ્રતિષ્ઠા આપણે ઈચ્છીએ છીએ તેની વિશેષતાઓ આપણામાં છે કે નહીં? આવી રીતે સૂક્ષ્મ આત્મનિરીક્ષણ વ્યક્તિએ જાતે કરવું જોઈએ અને પોતાની ખામીઓ શોધી કાઢવી જોઈએ. બીજાના ગુણ અવગુણ જોવામાં જ દરેકને રસ હોય છે અને દરેક વ્યક્તિ તેમાં હોશિયાર પણ હોય છે. એવો પ્રસંગ ભાગ્ય જ આવે છે કે જ્યારે પોતાના દોષને નિષ્પક્ષ રીતે જોઈ અને સ્વીકારી શકાય. કોઈ આપણા દોષો બતાવે તો પણ તે શત્રુ જેવો જણાય છે. જે કામ ક્યારેય કર્યું ન હોય તે સહેલાઈથી અભ્યાસમાં આવતું નથી. આથી પોતાના દોષ શોધવામાં કઠોરતા વર્તવાની અને દ્રઢતા અપનાવવાની ક્ષમતા ઉત્પન્ન કરવી જોઈએ. બીજું, આત્મસુધાર. દુષ્ટ પ્રવૃત્તિને છોડવા માટે, કુસંસ્કારોને નષ્ટ કરવા માટે તથા પોતાની ખામીઓ દોષોને દૂર કરવા માટે આત્મસુધારનો ક્રમ અપનાવવો પડે છે. તેમાં માટે અભ્યાસ અને વિચાર સંઘર્ષના બે મોરચા તૈયાર કરવાના હોય છે. ટેવાયેલા કુસંસ્કારોને આદત તોડવા માટે બાહ્ય ક્રિયાકલાપો પર કાબૂ મેળવી તેના મૂળિયા ઉકેલવા માટે વિચાર સંઘર્ષની પૃષ્ઠભૂમિ બનાવવી જોઈએ. જૂના અભ્યાસને નવા અભ્યાસ બનાવીને તોડવામાં આવે અને કુસંસ્કારોને વિચાર સંઘર્ષ દ્વારા નષ્ટ કરવામાં આવે તેવી રીતે ભૂમિસેના સામે ભૂમિસેના લડે છે અને વાયુસેના સામે વાયુસેના લડે છે. આવી જ રીતિ કુસંસ્કારો માટે પણ અપનાવવી પડે છે. જે પણ કુસંસ્કાર જ્યારે પેદા થાય ત્યારે તેની સામે સંઘર્ષ કરવામાં આવે છે. ખરાબ કુદેવો જ્યારે પણ બહાર આવવા માટે તત્પર થાય ત્યારે તેના સ્થાને યોગ્ય સત્કર્મ જ કરવાનો આગ્રહ પેદા કરવામાં આવે છે અને મનોબળપૂર્વક તેને દબાવવાનું તથા યોગ્યને અપનાવવાનું સાહસ કરવામાં આવે છે. સત્સાહ એકઠું કરી લેવા શ્રેષ્ઠતાની સ્થાપના સફળ વ્યક્તિને મળે છે, પરંતુ જો મનોબળ દુર્બળ હશે તો હારવું જ પડશે. તેના માટે પહેલા નાની નાની ખરાબ ટેવો સામે સંઘર્ષ શરૂ કરવો જોઈએ. જ્યારે તેને હરાવી દેવામાં સફળતા મળે પછી ક્રમશ વધારે જૂની અને મોટી દુષ્ટ પ્રવૃત્તિઓને હરાવવા માટે મનોબળ પણ કેળવી શકાય. ત્રીજું, આત્મનિર્માણ.
જીવનની સાધનાનું ત્રીજું ચરણ આત્મનિર્માણ છે. તેનો અર્થ છે પોતાના વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ અને સુસંસ્કૃત બનાવવા માટે યોજનાબદ્ધ રીતે પ્રયાસ કરવો. દુર્ગુણોને દૂર કર્યા પછી સદગુણોની પ્રતિષ્ઠા પણ થવી જોઈએ. ખેતરમાંથી કાંટાળી, ઝાડી, ઝાંખડા, જૂના પાનના સુકા મૂળિયા વગેરે ઉખાડી નાખવા માત્રથી તેનો ઉદ્દેશ્ય પૂરો થતો નથી. જ્યારે તે ભૂમિમાં નયન રમ્ય બગીચો વાવવામાં આવે અને તેને કાળજીપૂર્વક ઉછેરવામાં આવે ત્યારે બાકીનું કામ પૂરું થયું ગણાય. બીમારીનું નિદાન થયું એ રોગ મટાડવાની દિશામાં અડધું કામ કહેવાય. ત્યારબાદ દુર્બળ શરીરને બળવાન બનાવવા માટે યોગ્ય આહાર વિહાર મેળવવાનું પણ આવશ્યક છે. એવી જ રીતે દુર્ગુણોને નાબૂદ કર્યા પછી સદગુણોની સંપત્તિ એકઠી કરવી એ પણ અત્યંત અનિવાર્ય. સદવિચાર અને સત્કર્મોની સમગ્ર જીવન પદ્ધતિ અપનાવવાથી જ વ્યક્તિત્વનું સુસંસ્કૃત બનવાનું સંભવ બને છે. પોતાનું લક્ષ્ય જો આદર્શ બનાવવાનું હોય તો તેના માટે વ્યક્તિત્વના વ્યક્તિમાં આદર્શ ગુણો અને ઉત્કૃષ્ટ વિશેષતાઓનું અભિવર્ધન કરવું જ પડશે. આમાં સંકલ્પનિષ્ઠ, ધૈર્યવાન અને સતત પ્રયત્નશીલ રહેનાર વ્યક્તિ સફળ થાય છે. ચોથું, આત્મવિકાસ. જીવન સાધનાનું અંતિમ પગથિયું આત્મવિકાસ છે. આત્મવિકાસ એટલે આત્મીયતાનો વિકાસ કરવો. મોટે ભાગે લોકોનું ચિંતન અને ક્રિયાકલાપ પોતાના શરીર, મન અને પોતાના પરિવારની સુવિધાઓ સુધી જ મર્યાદિત રહે છે અને ઘાણીના બળદની જેમ પોતાની જીવન સંપ્રદાયને આ જ કુંડાળામાં નષ્ટ કરી નાખે છે. યાદ રાખવું જોઈએ કે માનવીય વ્યક્તિત્વ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે. તેને પાછળ સર્જનહાર જે મહેનત કરે છે તેની પાછળનો ઉદ્દેશ્ય એ છે કે મનુષ્ય તેના સહયોગીની જેમ સૃષ્ટિના સુવ્યવસ્થામાં સંલગ્ન રહીને તેમને સહયોગ કરે. માનવ જીવન રૂપે આપણને જે અમૂલ્ય અવસર મળ્યો છે તેને મૂર્ખાઓની જેમ વ્યર્થ ન થવા દેવો જોઈએ. જો આપણે પોતાની પરિસ્થિતિ જોઈએ તો જણાશે કે શરીર અને પરિવારનું યોગ્ય રીતે પાલન કરવા છતાં પણ આપણી પાસે એટલો બધો સમય અને શ્રમ બચશે કે તેનાથી પરમાર્થ પ્રયોજનની ભૂમિકાઓ નિભાવી શકાય. આત્મીયતાનો વિકાસ કરવામાં આવે તો કોઈ પોતાના શરીર અને કુટુંબીઓને જેમ પોતાપણાની ભાવ શૃંખલાઓમાં બંધાઈ જાય છે અને સૌનું દુઃખ પોતાનું દુઃખ તથા સૌનું સુખ પોતાનું સુખ લાગવા માંડે છે. જેવો વ્યવહાર સહયોગ આપણે બીજાઓ પાસે પોતાના માટે મેળવવાની અપેક્ષા રાખીએ છીએ પછી તેને બીજાઓ માટે આપવાની ભાવનાઓ પણ ઉછળવા લાગે છે. લોકમંગલ અને ધન કલ્યાણની સેવા સાધના ઈચ્છાઓ જાગે છે તથા તેની યોજનાઓ બનવા લાગે છે. આ સ્થિતિએ પહોંચેલી વ્યક્તિ સીમિત ન રહેતા અસીમ બની જાય છે અને તેનું કાર્યક્ષેત્ર પણ વ્યાપક સ્તરે સત પ્રવૃત્તિઓનું સંવર્ધન બની જાય છે. આવી વ્યક્તિઓ પોતાની આવશ્યકતાઓ ઘટાડીને અને આજીવિકાની લઘુત્તમ જરૂરિયાતો રાખીને બાકીની ક્ષમતાઓ અને સંપ્રદાયને સત પ્રયોજનમાં લગાવી દે છે. સામાજિક જીવનમાં જે વ્યક્તિઓને ઉચ્ચ સન્માન મળે છે, સંસારના ઇતિહાસમાં જે મહામાનવનું ઉજ્જવળ ચરિત્ર જગમગી રહ્યું છે તેના આત્મવિકાસના આ જ માર્ગનો આશ્રય લઈને મહાનતાના ઉચ્ચ શિખર સુધી પહોંચી શક્યા છે. જીવન સાધના આ ચાર સોપાનોનો સંયુક્ત પ્રયોગ વ્યક્તિને ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ તેમજ ઉજ્જવળ ચારિત્ર પ્રદાન કરે છે. જરૂર છે કે તેને નિષ્ઠા, સમજદારી અને દ્રઢતાપૂર્વક અપનાવવાની. આત્મિક પ્રગતિનું ભવન ચાર દિવાલો મળીને બન્યું છે. ચાર દિવાલોની જેમ ઉત્કૃષ્ટના ચાર આધાર જ છે. આ ઉત્કૃષ્ટના ઉચ્ચ શિખર પર ચડવા માટે રીતિ નીતિ અપનાવવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. જીવન સાધના વાસ્તવમાં એક કલ્પના વૃક્ષ છે જેની છાયામાં મનુષ્યની મહાનતા ઉપલબ્ધિઓ મેળવી શકે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.